बायलीनी करोड़ोनी किंमतनी वाणिज्य हेतुनी जमीन वूडा द्वारा नीला एसोसिएट्स ने जाहिर हराजी में वेच्या बाद तेमा हराजीना नियमोनो भंग करीने दस्तावेज ऑकलैंड इन्फ्रास्पेस नामे करवा मुद्दे वूडानी बोर्ड मीटिंग में कायदानी अवगणना करीने करायेल ठराव ने रद्द करी नीला एसोसिएटे भरेल रूपया जप्त करी जमीनों कब्जो परत मेळववा तेमज दस्तावेज न करी तपास करवानी मांग डभोईना धारासभ्ये करी छे। मुख्यमंत्री ने लखेला पत्र में धारासभ्य शैलेष मेहताए जणाव्युं छे के वूडा द्वारा भायलीनी टीपी स्कीम एक में फाइनल प्लॉट नंबर 109 वाली वाणिज्य हेतुनी 9420 चौरस मीटर जमीननी टेन्डर कम हराजी 9/5/2017 रोज करी हती, जेमा मोटा पाये गैररीति थई छे तेवी फरियाद मळी हती। जे मुजब 9/5/2017 रोज थयेल हराजी कम टेन्डर में नीला एसोसिएट्सना भागीदार भरत परीख द्वारा भायलीनी टीपी स्कीम एक में फाइनल प्लॉट 109 वाली जमीन माटे सौथी वधु भाव प्रति चौरस मीटरना 4,465 रुपया लेखे 41 करोड़ रुपया बोल्या हता अने जे सौथी वधु बोली होय रकम टेन्डर हराजी में तेओनी तरफेणमां गई हती। वूडानी हराजीनी शरतो मुजब नीला एसोसिएट्सना भागीदारों द्वारा 10% ईएमडी वूडामां जमा करावामां आवेल हती। टेन्डरनी शरतो 8 અને 10 મુજબ ટેન્ડર ઓફર ખુલ્યા બાદ સૌથી વધુ ભાવ ભરનારને ઓફર મુજબના પૂરા નાણાં પૈકી 10% નાણાં ફાળવી હુકમ મળીએથી 10 દિવસમાં 40% રકમ ફાળવણીની તારીખ 90 દિવસમાં જમા કરાવવાના હોય છે। ત્યારબાદ બાકી રહેતી 50% રકમ ફાળવણીની તારીખના 180 દિવસમાં જમા કરાવવાના હોય છે। જો આમ ન કરે તો ફાળવણી રદ થાય અને ઈએમડીના રૂપિયા જપ્ત થાય છે। આ કિસ્સામાં નીલા એસોસિએટ્સના ભાગીદાર ભરત પરીખ દ્વારા 90% રકમ ભરતા અગાઉ જ વેચાણ દસ્તાવેજ કચેરીમાં આપવાની માંગણી કરી હતી અને તેઓને 16/9/2017 અને 3/10/2017 અને 6/10/2017ના રોજ પત્ર લખી માંગણી કરી કે નીલા એસોસિએટ્સ અને ઓકલેન્ડ ઇન્ફ્રાસ્પેસ નામની કંપની બંને પેઢીમાં ભરત પરીખ પાર્ટનર પ્રોમોટર છે। ભરત પરીખે નીલા એસોસિએટ્સના ભાગીદાર તરીકે ટેન્ડર ભરેલ હતું, પરંતુ તેઓએ ઓકલેન્ડ ઇન્ફ્રાસ્પેસના પ્લોટમાં બાકી રહેલી રકમ ભરવા માટે ભંડોળ મેળવવાનું કારણ જણાવીને આ જમીનની ફાળવણી ઓકલેન્ડ ઇન્ફ્રાસ્પેસના ભાગીદાર તરીકે કરી આપવા માંગણી કરી હતી। કંઈક ભાયલી ખાતે ટીપીએક્સ ખાતે કંઈક જે ઉડા દ્વારા ભરાવ કરવામાં આવે છે તેમાં ગેરરીતિ થઈ જશે, પત્ર બી લખે છે, શું છે હકીકત? ગેરરીતિમાં 2017-18માં આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું। એ ટેન્ડરમાં જે કંપનીના નામથી ટેન્ડર હતું, પછી બીજી જ કંપનીને જે તે આપવામાં આવી કે જેણે ટેન્ડર ભર્યું નથી અને એને જે ટર્મ્સ કન્ડિશન બધાનું ઉલ્લંઘન થયું, લીગલી પણ અભિપ્રાય ના આપવામાં પાડે છતાં પણ ફરીવાર લીગલી અભિપ્રાય એ પણ ગોળ ગોળ આપવામાં આવ્યો છે, ક્લિયર કટ કોઈ અભિપ્રાય નથી, છતાં વૂડાને અધિકારીઓએ પણ આમાં ગડબડ કરી હોય સ્પષ્ટ દેખાય છે। એટલે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આ બિલ્ડરની સામે વિજિલન્સ ઇન્કવાયરી મૂકવી, વિજિલન્સ ઇન્કવાયરીની સાથે સાથે જો આને રજા ચિઠ્ઠીઓ આપી હોય તો રજા ચિઠ્ઠીઓ પણ રદ કરવી અને આ પરત જમીન લેવી, જો એનો પ્રોસિજર બાકી હોય ને ઈએમડી ખાલી ભરેલી હોય તો ઈએમડી પણ જપ્ત કરવી એવી મેં માંગણી કરી છે। આમાં જો તપાસ કરવામાં આવશે તો બહુ મોટું સ્કેન્ડલ બહાર આવશે એવું સ્પષ્ટ દેખાય છે અને એટલે જ સરકારનું ધ્યાન દોર્યું છે અને મુખ્યમંત્રી પાસે શહેરી વિકાસ વિભાગ આવેલો છે એટલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ટૂંક સમયમાં આની પર બધું બહાર આવશે, આવતા મંગળવારે જ્યારે હું ગાંધીનગર જઈશ ત્યારે પણ મુખ્યમંત્રી સાથે આની ચર્ચા કરવાની। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।